વડોદરામાં 1982 માં ફી પ્રવેશ મામલે સ્કૂલ સામેના આંદોલનના પોલીસ પર થયેલા હુમલાના કેસનો ચુકાદો કોર્ટે રાજ્યમંત્રી સહિત બંને નિર્દોષ જાહેર કર્યા છે। 31 વર્ષ પહેલાની ઘટનાનો આખરે ચુકાદો આવ્યો છે। આંદોલનમાં 31 પહેલા વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના પ્રમુખ યોગેશ પટેલ સાથે નેતાઓએ તલવારો હાથમાં લીધી। એક સમયે વિદ્યાર્થીઓના હિતમાં રૌદ્ર રૂપમાં હતા યોગેશ પટેલ, હાલ રાજ્યમંત્રી યોગેશ પટેલ શિવભક્તિમાં લીન છે। અને વાત કરીશું પીએમ મોદીના ખેડૂતોને સંબોધન અંગે। આજે ભાજપ કરશે સુશાસન દિવસની ઉજવણી। પ્રધાનમંત્રી મોદી આજે ખેડૂતોને કરશે સંબોધન। 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 કરોડ રૂપિયા જમા થશે। ગુજરાતમાં 248 તાલુકાઓમાં સરકાર અને સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે। 248 તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાશે। ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સથી જોડાવાના છે, તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવસારીના કાર્યક્રમમાં હાજર રહેવાના છે। મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં હાજર રહેશે। મંત્રી વિભાવરીબેન દવે માણસામાં હાજર। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાબળિયા તળાજામાં, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગરબાડામાં, તો ઉર્જા મંત્રી સૌરભ પટેલ હળવદમાં હાજર રહેશે। મહેસૂલ મંત્રી કૌશિક પટેલ માંગરોળમાં રહેશે હાજર। કૃષિ મંત્રી આરસી ફળદુ વઢવાણમાં, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીમાં, પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગરમાં ઉપસ્થિત રહેશે, તો જૂનાગઢમાં ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી વાવમાં હાજર રહેશે। તો આજે ભાજપ સુશાસન દિવસની ઉજવણી કરશે। ગાંધીનગરથી સીએમ રૂપાણી વિડીયો કોન્ફરન્સથી જોડાવાના છે। સીઆર પાટીલ નવસારીના કાર્યક્રમમાં હાજર રહેશે। મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે હાજર। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે ધોળકામાં હાજર। મંત્રી વિભાવરીબેન દવે માણસામાં હાજર રહેશે। ગાંધીનગરથી સીએમ રૂપાણી વિડીયો કોન્ફરન્સથી જોડાશે।